વંદે માતરમ બાળમિત્રો, કેમ છો? બધા મજામાં ને? જો આજે આપણે ફરી મળ્યા. બધા ઘણા બધા વિષયો ભણો છો, નવું નવું શીખો છો અને લખો પણ છો ને વાંચો પણ છો. આજનો આપણો વિષય છે ગુજરાતી. હવે બધાને વિષય ગુજરાતી, ગણિત, અંગ્રેજી બધા વિશે ખબર પડવા જ લાગી છે. હવે બધા ફરીથી પાઠ્યપુસ્તક ગુજરાતી કાઢો. હવે તેની અંદર પાના નંબર 12 કાઢશો. બધાને પાના નંબર 12 કાઢો એટલે અહીં નીચે એકડે બગડે 12 લખેલા છે. બધા એ પાનું કાઢો. અરે વાહ, બધાને કાઢતા તો આવડે જ છે. આવડે છે ને? વેરી ગુડ. હવે જરાક અહીંયા જોજો કે એક સરસ મજાની રેલગાડીવાળું ચિત્ર છે. પછી અહીંયા વટાણા છે, બટેકા છે અને ગાજર. આવા કલરે કલર ચિત્ર આપેલા છે ને? ખૂબ જ સરસ મજાનું પેજ છે તમારું એરવા. હવે બાળમિત્રો, જરાક આપણે પાના ઉપર ધ્યાન આપીએ. અહીં લખેલું છે CW એટલે ક્લાસ વર્ક. આજે આપણે પાના નંબર 12 ભણવાનું છે. જેમ હું કહું તેમ તમારે વાંચવાનું પણ છે અને લખવાનું પણ છે. તો બધા મારી સાથે તૈયાર છો ને? વેરી ગુડ. હવે અહીં એક લાલ અને ભૂરા રંગની એક લીટી લખેલી છે. તો આપણે તેને વાંચવાની છે, સમજવાની છે અને પછી એ શું કહેવા માગે છે તે આપણે શીખવાનું છે. ક વત્તા આ બરાબર કા. બાળમિત્રો, આનો મતલબ હું તમને નીચે આપેલા ચિત્ર દ્વારા સમજાવીશ. જરાક આપણે આગળ વાંચીએ. કાથી ના બોલો અને લખો. જો બાળમિત્રો, તમે અત્યાર લગીન કથી જ્ઞ સુધીના વ્યંજન, સ્વર આવું બધું શીખા, સાદા શબ્દ શીખા, કબ, જગ, રથ આવી રીતે, જેને ક્યાંય પણ આજુબાજુ ઉપર નીચે ક્યાંય માત્ર હતો જ નહીં. પણ હવે આપણે એવો કલમ શીખવાનો છે જેની બાજુમાં આવી ઊભી લીટી આવે. કેવી લીટી આવે? આવી ઊભી. હવે આપણે કથી જ્ઞ લખીએ ને એમાં લખશું જ, પણ એની બાજુમાં એક આવી ઊભી લીટી કરવાની. તો આપણે આ રીતનો કલમ ભણવાનો છે. હવે એની માહિતી જરાક આપણે લઈએ. સૌથી પહેલાં અહીંયા ધ્યાન, આ કમળનો ક લાલ અક્ષરથી જો કેટલો સરસ મજાનો લખેલો છે. હવે બાજુમાં લીટી છે, આ લીટીને શું કહેવાશે? શું આપણે લીટી કહીશું? નહીં, એને કાનાવાળો કલમ કહીશું. શું કહીશું? કાનાવાળો કલમ. પણ અહીંયા બાળમિત્રો, અહીંયા લખેલો છે આગાડીનો આ. તમે બધા સ્વર ભીણા તેમાં આવી રીતે આગાડી આપેલી જ હતી. પણ હવે એને જરા વિસ્તારથી સમજીએ કે આગાડી છે તો અહીંયા કેટલી સરસ મજાની આગાડી આપી છે. જો લાલ, લીલા, પીળા ડબ્બાવાળી આ આગાડી આપી છે. હવે આ આગાડીને કલમ સાથે જોડવાનો છે તો બની જશે કા. હવે કેવી રીતે? તો એ અહીં લખેલું છે. તમે જ્યારે પણ કા બોલો તો તેમાં આગાડીનો આ બોલતા જશો. જો તમને ધ્યાન નથી પણ તમે જરાક જોરથી ને ઊંડાણથી બોલજો. કા તો બની ગયો ને કા. ખા તો બની ગયો ને ખા. તમે કલમ જ્યારે પણ બોલો, કોઈ પણ મૂળાક્ષર બોલો, ક બોલો, ખ બોલો, ગ બોલો, તેની પાછળ તમારે આગાડીનો આ બોલવાનો છે. તો બની જાય કા, ખા, ગા, ઘા. તો આવી રીતે તમારે આગાડીનો આ જોડવાનો છે. પણ જોજો બાળમિત્રો, આગાડીનો આ બોલવાનો છે, લખવાનો નથી, માત્ર સમજાવવા માટે અહીં આપેલો છે. હવે હું શું કહેવા માગુ છું તે તો તમને ખબર પડી ગઈ છે ને? વેરી ગુડ. તમે કોઈ પણ મૂળાક્ષર બોલો તેની પાછળ આ એટલે કે આગાડીનો આ છુપાયેલો જ હોય છે, તો જ અહીં કા અને ખા બોલાય. જેમ તમે કંઈ પણ મૂળાક્ષર બોલો તો ઊંડાણથી જ બોલતા શીખવું. આપણે એકવાર ફરીથી બોલીએ. કા ખા તો બની ગયું ને કા ને ખા. વેરી ગુડ. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે, આવી ગયો ને? હવે જુઓ નીચે બાળમિત્રો, તમને ચિત્ર આપ્યા છે અને ચિત્રના નામ પણ આપ્યા છે. પણ તે વાંચવા પહેલાં આપણે જરાક નીચે પહેલાં આ એક કમળ, કથી જ્ઞ સુધીના કાનાવાળો કમળ આપ્યો છે. આ કલમને આપણે આખા કલમને વાંચતા શીખવાનો છે. પહેલો છે તેની અંદર આપણે કહેવાનું છે કની કાનો કા. બધાએ કાનો કા આવી રીતે બોલવાનો છે. તો મારી સાથે બધા બોલજો. કની કાનો કા. પછી એની બાજુમાં ખની કાનો ખા. બધાએ કાનો જ કા બોલવાનો છે.
ગની કાનો ગા, ગની કાનો ગા, ચની કાનો ચા, છની કાનો છા, જની કાનો જા. જોયું બાળ મિત્રો, બધાની પાછળ કા ના એવી રીતે આપણે બોલવાનું છે, એટલે તમને બધાને કાનાવાળો કલમ આવડવા માંડશે. તમે એવી રીતે બોલવાની કોશિશ કરશો એટલે તમને ધીમે 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 આવડશે. જબલાનો જો છે, જની કાનો જા, ટની કાનો ટા, ઠની કાનો ઠા, ડની કાનો ઓડા, ઢની કાનો ઓઢા, નની કાનો ઉણા, ટની કાનો ઓટા, ઠની કાનો ઉઠા, ડની કાનો ઓડા, ઢની કાનો ઓઢા, નની કાનો ઉના, પન્ની કાનો ઉપા, પન્ની કાનો ઉફા, બની કાનો ઉબા, ભની કાનો ઉભા, મની કાનો ઉમા, યની કાનો ઓયા, રની કાનો ઓળા, લની કાનો ઓલા, વની કાનો ઓવા, સની કાનો સા. જો બાળ મિત્રો, આપણે આમ ચાર લીટી બોલી ગયા, હવે છેલ્લી લીટી. શની કાનો ક્ષા, શનિ ક્ષ કાનો ઉષા, હની કાનો ઉહા, નની કાનો ઉના, ક્ષણિ કાનો ક્ષા, જ્ઞની કાનો જ્ઞા. જોયું, આવી રીતે બધાએ બોલવાનું છે. તો આપણે પહેલાં ચિત્ર ઉપર જોઈએ. હવે જરાક અહીંયા જુઓ, કેમ વાંચશો? વાહનનો વ, ટની કાનો ટા, નની કાનો ના. તો હવે સાથે બોલીએ, વ ટા ના. થઈ ગયું ને બાળ મિત્રો, કેટલું ઈઝી છે? તો બધા બોલજો, વટાણા વટાણા વટાણા. અરે વાહ. હવે જરાક એની બાજુમાં જોજો, બકરીનો બ, હવે એની બાજુમાંનો મૂળાક્ષર જોજો, ટ, ટની કાનો ટા, કની કાનો કા, બ ટા કા. અરે વાહ, થઈ ગયું ને, બટાકા બટાકા બટાકા. હવે અહીંયા જો, ગની કાનો ગા, જમરૂકનો જ અને રમકડાનો ર, ગા જ ર. થઈ ગયું ને ગાજર. અરે વાહ. તો વટાણા, બટાકા અને ગાજર, તમને શબ્દ વાંચવામાં થોડો થોડો ખ્યાલ તો આવી જ ગયો હશે. હવે જરાક આપણે જે કલમ બોલ્યા ને કાનાવાળો, એ કલમ લખેલો છે પણ ટપકાથી લખેલો છે, તો આપણે બધાએ તેને પેન્સિલથી ગૂંટવાનો છે. પણ બાળ મિત્રો, એક જ વાર ગૂંટજો અને મારી સાથે બોલજો. જો પહેલાં આવી રીતે કમળનો ક આવી રીતે ગૂંટી નાખવાનો. હવે બધા આગગાડીનો આ છે ને, એની સાથે જોડતા જોડતા બોલજો. તો કમળની સાથે આગગાડી જોડાય, કમળની સાથે આગગાડી જોડાય તો બને કા, કા બહેનો ને. વેરી ગુડ. એવી રીતે, અને આ કાનાવાળી રીતે બોલવાનું આ બીજી રીત છે. બે રીતે બોલાય, તમે આગગાડી જોડો તેમ બોલો, કા બોલો ને એવી રીતે, પણ તમે કાનાવાળું બોલો એટલે એમ બોલશો, કની કાનો કા. તમે આ બે રીતે બોલી શકો, પણ આપણે તો કાનાવાળાની સાથે બોલશું. તો બધા બોલીને લખો, કની કાનો કા. જોજો બાળ મિત્રો, એક પણ ટપકો બાકી ના રહેવું જોઈએ, મારે જરા પણ બાકી નથી રહ્યું. વેરી ગુડ. હવે જરાક બાજુમાં ખટાડાનો ખ, તમે ખનો ખો પણ કહી શકો, પછી ખની કાનો કા. થઈ ગયું. હવે એની પછી ગણપતિનો ગ, ગની કાનો ગા. હવે એની પછી ઘરનો ઘ, ધની ગાનો ઘા. ચકલીનો છ, ચની કાનો ચા. છત્રીનો છ, છની કાનો છા. જમરૂકનો જ,
જની કાના ચ. જો બાળ મિત્રો, પહેલી લીટી પૂર્ણ થઈ ગઈ, પણ બાળ મિત્રો તમારે આની ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. હવે જરા બીજી લીટી, જબલાનો જ, જનિકાનો જા, ટપાલીનો ટ, ટનિકાનું ટ, ઠડિયાનો ઠ, ઠનિકાનું ઠ, ડબ્બાનો ડ, દનિકાનો ડ, ઢગલાનો ઢ, ધનિકાનો ઢ, હણફેણનો અણ, નનિકાનું ન, તલવારનો ત, તનિકાનું તા, થડનો થ, ધનિકાનો થા, દડાનો દ, ધનિકાનો દ, ધજાનો ધ, ધનિકાનો ધ, નગારાનો ન, નનિકાનો ના, પતંગનો પ, પનિકાનો પા, ફટાકડાનો ફ, ફનિકાનો ભા, બકરીનો બ, બનિકાનો બા, ભૂમિડાનો ભ, ભનિકાનો ભા, મરચાનો મ, મનિકાનો મા, યતીશનો યનિકાનો યા, રમકડાનો ર, રનિકાનો રા, લખોટાનો લ, લનિકાનો લા, વાહાનો વ, વનિકાનો વા, શરણાઈનો સ, સનિકાનો સા, ષટકોનો સ, સનિકાનો સા, સસલાનો સ, સનિકાનો સા, હરણનો હ, હનિકાનો હા, નણનો ણ, નનિકાનો ણા, ક્ષત્રિયકનો ક્ષ, ક્ષનિક્ષાનો ક્ષ, જ્ઞાનીનો જ્ઞ, જ્ઞાની જ્ઞાનો જ્ઞ. જો બાળ મિત્રો, આવી રીતે બોલતા બોલતા બધા કલમને એકવાર ગૂંટી નાખવાના છે તો તમને કાનાવાળો કલમ આવડી જાય. હવે જરાક આપણે નીચે જોઈએ. અહીં લખું છું, જો કાનાવાળો જે લીટો છે તે આપેલો છે, કાનાવાળા અક્ષર શોધી ગોળ કરો. જેની બાજુમાં આવી રીતે ઊભી લીટી હશે ને તેને શોધવાનું છે અને ગોળ કરવાનું છે. તો બધા તૈયાર છો ને? તો ચલો આપણે ગોળ કરીએ. પહેલાં આપ્યો છે અક્ષર બકરીનો બ, બાજુમાં લખ્યો છે જે દડાનો દ, પણ એની બાજુમાં તો સેમ પેલી ઊભી લીટી છે, એને કહેવાય દનિકાનો દા. તો એની ઉપર બાળમિત્રો ગોળ કરેલું છે. એ આપણને શીખવાડે છે કે તમારે પણ આવી રીતે કરવાનું છે. તો બધાને ખબર પડી ગઈ ને? ચલો આપણે શોધીએ. બાજુમાં છે મરચાનો મ, એનામાં કશું જ નથી, તો એના પર ગોળ કરવાનું નહીં. હવે જરાક એની બાજુમાં આવો. કમળનો ક, એની બાજુમાં ઊભી લીટી છે. અરે હા, આને કહેવાય કનિકાનો કા. તો બધા એની ઉપર આવી રીતે ગોળ કરશો. હવે જરાક એની બાજુમાં જુઓ. ગણપતિનો ગ, એને ક્યાંય પણ લીટી નથી, એ ખાલી માત્ર ગણપતિ જ છે. નણનો ણ, એને પણ ક્યાંય નથી, એ પણ અણ જ છે. પછી અહીં વાહણનો વ, એને પણ કશું નથી, એ પણ વાહણનો વ જ છે. પણ અહીં જુઓ હરણનો હ, હા એની બાજુમાં તો છે હની કાનો હ. તો બધા ફટાફટ આવી રીતે ગોળ કરજો મારી સાથે. પછી અહીંયા આપેલું છે અણફેણનો હણ, પણ એને પણ કશું જ નથી. હવે જરીક આગળ જજો. મરચાનો મ, એને પણ કંઈ જ નથી, એ માત્ર ને માત્ર મરચાનો મ છે. હવે જરાક એની બાજુમાં જોજો. સસલાના સની બાજુમાં તો ઊભી લીટી છે, સની કાનો સા. તો બધાને મળી ગયું ને? તો ફટાફટ એના ગોળ કરી નાખજો. હવે એની બાજુમાં હા લની કાનો લા. વેરી ગુડ. બધાને કાનાવાળો કલમ તો આવડી જ ગયો, અને બોલતા બી અને લખતા બી. જો બાળ મિત્રો, આપણે પાના નંબર 12 દ્વારા
કાનાવાળો કલમ શીખ્યા. હવે તમને બધાને કાનાવાળો કલમ બોલતા તો આવડી જ ગયો ને. હવે જરાક બાજુમાં પાના નંબર 13 પર ધ્યાન આપજો. એ પણ તમારે અહીં આપેલા છે. જો બાળમિત્રો, અહીં ઘૂંટવાનું પણ છે અને નીચેના ખાનામાં લખવાનું પણ છે. અહીં લખ્યું છે હોમવર્ક, તો તમારે પાના નંબર 13 ઘરે હોમવર્ક કરવાનું છે. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 13 પૂર્ણ કરાવવું અને યાદ પણ કરાવવું અને બોલાવવું પણ. ચલો બાળમિત્રો, આપણે ફરીથી પાછા મળીશું. આવજો. વંદે માતરમ.